થાય કે લોકો ને પેટ્રોલ માં ભાવ વધે છે તેની કોઈ ચિંતા નથી, લોકો ખોટો ઉપાડો કરે. પણ એમનો જે પ્રશ્ન છે એ છે કે ગરીબો ઉપર જે આપણે ખર્ચો કરીએ છીએ પેટ્રોલ માં ટેક્સ નાખીને લઈએ, પણ એ જ ચાલી રહ્યું છે. આપણે ત્યાં ક્રોસ સબસિડી છે, 20 રૂપિયા સરકાર એમાંથી લે જ છે અને એ જ ખર્ચા ગરીબો પાછળ કરે છે. તો કેન્દ્રના અંદાજપત્રની અગત્યની બાબતોની ચર્ચા આપણે આજે અહીંયા કરી. આપણા સમયની આ મર્યાદા છે અને બહેનો પણ અહીંયા હાજર હતી. એક છેલ્લો મુદ્દો હું ઉમેરીને આ વાતને પૂરી કરીશ કે સરકારે બહેનો દ્વારા જે ચાલતી સ્વ સહાય જૂથો છે એની પાછળ પણ પૈસા વધારી છે. અને શાહ સાહેબ આ બાબતે કઈક કહી અને આપણો સમય અહીંયા પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, કેન્દ્ર સરકારે જે મહત્વની બાબતોની જોગવાઈ આ અંદાજપત્રમાં કરી છે તેમાં જે મહત્વનો મુદ્દો છે તે એ છે કે સામાજિક ક્ષેત્રનો વિકાસ થાય, લોકોને વધારે રોજગારી મળે, લોકોની આવકમાં વધારો થાય, લોકોનો વ્યાજનો બોજો ઓછો થાય અને સાથે સાથે ઉત્પાદન વધે. એટલે ઉત્પાદન વધે તો પુરવઠો વધે, પુરવઠો વધે તો ભાવ ઘટે, રોજગારી વધે અને રોકાણ વધે. એવી તમામ પ્રકારની જોગવાઈઓ આ અંદાજપત્રમાં એકંદરે આપણને દેખાય છે. લોકોની અપેક્ષાઓ અનેક પ્રકારની હોય છે, પણ મહત્વનો મુદ્દો એ છે કે બધી જ અપેક્ષાઓને એકી સાથે સંતોષવાનું કોઈ પણ નાણાં પ્રધાન માટે શક્ય હોતું નથી. અને હંમેશા ધનવાનો બોલકો વર્ગ છે, પેલા 35 કરોડ લોકો, એટલે હંમેશા વધારે ને વધારે સરકાર પાસે માંગતા હોય છે, પણ એમની માંગ સંતોષવાનું બહુ અઘરું હોય છે. અને ઘણી વાર સામાન્ય માણસોને આ વેરાઓમાં બહુ સમજણ પડતી હોતી નથી. આલ્બર્ટ આઈન્સ્ટાઈન એવા એવું કહેતા હતા કે જગતમાં કોઈ એક બાબત મને નથી સમજાતી તો એ છે કે આ ઇન્કમ ટેક્સ શું છે. એટલે કહેવાનો મુદ્દો એ છે કે આવક વેરાની કે બીજા બધા વેરાઓની જે માથાકૂટ છે એ એટલી બધી ઝીણવટ ભરેલી છે અને એને કારણે આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને સોલિસિટર્સ ના ધંધા ચાલે છે. મારે પોતાને પણ મારું આવકવેરાનું પત્ર હું જાતે ભરી શકું એવા પ્રકારની પરિસ્થિતિ નથી. તો કહેવાનો મુદ્દો એ છે કે વેરાઓ સરળ થાય, કાયદાઓ સરળ થાય, કરવેરા અંગેના કાયદાઓ એની માટેની પ્રક્રિયા આપણે 1991 થી શરૂ કરી છે, એ પ્રક્રિયા વધારે આગળ વધે એની માટેનો પ્રયત્ન પણ આ અંદાજપત્રમાં કરવામાં આવ્યો છે. એકંદરે સરકારનું કદ વધ્યું છે અને એનો અર્થ એવો થાય છે કે સરકાર એક એવી પરિસ્થિતિમાં છે કે સમાજમાં જેટલી વસ્તુ અને સેવાઓ ઉત્પન્ન થાય છે એ બધા ઉપર સરકારની ક્યાંક ને ક્યાંક નજર છે, ક્યાંક ને ક્યાંક વેરો છે. એટલે ઘણા લોકો તો એવું પણ ગમ્મતમાં કહે છે કે હવે સરકારે હવા ઉપર જ વેરો નાખવાનો બાકી રહ્યો છે, બાકી બધા ઉપર વેરો નાખી દીધો છે. ગાંધીજીના જે ગુરુ હતા હેનરી ડેવિડ થોરો, અમેરિકાના મહાન ચિંતક અબ્રાહમ લિંકનના જમાનાના, એમણે એક બહુ સરસ મજાની વાત કહી હતી. એમણે એમ કહ્યું હતું કે ધેટ ગવર્નમેન્ટ ઇઝ બેસ્ટ વિચ ગવર્ન્સ ધ લીસ્ટ. જે સરકાર ઓછામાં ઓછું શાસન કરે એ સારામાં સારી સરકાર છે. હવે અહીંયા તો સરકારનું કદ વધતું જાય છે, એનો અર્થ એ થાય છે કે સરકારનું શાસન વિસ્તરતું જાય છે, ઓછું નથી થતું, એટલે પરિણામે સરકારની ખાત પણ વધે છે. તો કહેવાનો મુદ્દો એ છે કે સરકાર જ્યારે ઓછું શાસન કરતી થશે ત્યારે સારામાં સારું શાસન હશે, પણ એનો અર્થ એવો થયો કે સરકારે ઓછું શાસન કરે એવી જો આપણે અપેક્ષા રાખતા હોઈએ તો આપણે એક સારા નાગરિક પણ બનવું પડે. તો આપણે બધા સારા નાગરિક બનવાની કોશિશ કરીએ તો સરકારનું કદ ચોક્કસપણે ઘટશે. વિદ્યાર્થી મિત્રો, ભારતના બંધારણમાં જે જોગવાઈઓ કરવામાં આવી છે એ મુજબ સરકારે હંમેશા પોતાનું અંદાજપત્ર દર વર્ષે રજૂ કરવું પડે, લોકોને હિસાબો આપવા પડે કે અમે આવી રીતે આવક કમાઈએ છીએ અને આવી રીતે ખર્ચીએ છીએ. રાજા રામ આવો હિસાબ રજૂ કરતા નહોતા, ચંદ્રગુપ્ત મૌર્ય આવો હિસાબ રજૂ કરતા નહોતા, અકબર નહોતો કરતો ને સિકંદર નહોતો કરતો. માણસ જાત 10,000 વર્ષ સુધી રાજાશાહીના યુગમાં જીવી અને રાજાઓએ કોઈ સારો હિસાબ આપ્યા નથી, લોકો પાસેથી પૈસા લીધા છે, ઘરા અને વાપર્યા છે ને મહેલો બનાવ્યા છે. આપણે અત્યારે વિચિત કરીને આનંદ કરીએ છીએ કે વાહ મૈસૂરના રાજાનો શું મોટો મહેલ છે અને શાહજહાંએ તાજમહેલ બાંધ્યો તો કેવો સરસ મજાનો બાંધ્યો, એ મારા તમારા પૈસામાંથી બાંધ્યો હતો, શાહજહાંએ મને પૂછ્યું નહોતું, તમને પૂછ્યું નહોતું, પણ મનમોહનસિંહ આવો મહેલ બાંધી શકે નહીં કારણ કે લોકો બીજે તારે ઘેર કાઢી મૂકે. એટલે એનો અર્થ એવો થયો કે સરકાર વધારે ને વધારે પારદર્શક બની રહી છે, એનો જ અર્થ લોકશાહી છે. આ લોકશાહીનો અર્થ એટલે બજેટ, એ પારદર્શિતા છે, એ એકાઉન્ટેબિલિટી છે, એ ડિસેન્ટ્રલાઇઝેશન છે અને એ પાર્ટિસિપેશન છે. તો આપણે આવી વધારે ને વધારે પારદર્શક અને પાર્ટિસિપેટરી ડેમોક્રેસી ઉભી કરીએ
એ મહત્વનો મુદ્દો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કેન્દ્ર સરકારના અંદાજપત્ર વિશેની ચર્ચા કરી, આપણે ફરીવાર પણ આના વિશે ચર્ચા કરી શકીશું. તમારા પ્રશ્નો હંમેશા આવકાર્ય છે. નમસ્કાર.